નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધ્રાંગધ્રા ગુજ્જર સુથાર સમાજ દ્વારા મહાસુદ તેરદ વિશ્વકર્મા જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આજે વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે કેન્સર ગર્લ્સ કલ્પના માટે રાજ્યના આરોગ્ય મંત્રીએ પોતે કલ્પવૃક્ષ બની બાળકને ડોક્ટર બનવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી તેઓ ખુદ બાળક માટે દર્દી બન્યા હતા અને તેઓને અને કેન્સર ગર્લ્સ બાળકોનો જુસ્સો વધારે હતો. અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા ખાતે આજે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો અને લગભગ એક કલાક સુધી હાઈવેને બ્લોક કરીને વાહનો અટકાવ્યા હતા. તેમની માંગણી છે તે સ્થાનિકો માટે ટોલ ફ્રી થાય અથવા સર્વિસ રોડ બનાવી આપવામાં આવે. જો કે ટોલ પ્લાઝાના ઓથોરિટીનું કહેવું છે કે આ શક્ય નથી. જામનગરમાં ચેકિંગમાં નીકળેલા રીવાબા જાડેજાએ ટેપથી રોડની જાડાઈ માપી પછી કોન્ટ્રાક્ટરને ખખડાવ્યો. ધાનેરા તાલુકા તેમજ શહેર વિસ્તારમાં ઓળીના રોગોમાં વધારો થતા અનેક બાળકો ઓળીના રોગથી પીડાઈ રહ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ ઓળીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં લોન મેળો યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાન પાટિયા પાસે કાર ચાલકે બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતા બાઇક ઉપર જઈ રહેલ પતિ પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પણ સારવાર મળે તે પહેલા જ બંનેનું મોત નિપજ્યું હતું. દીવના બંદર ચોક મુકામે વિશ્વકર્મા ટાયર આર્ટ દ્વારા 5 દિવસે પેન્ટિંગ તથા ટાયરથી બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન લગાવવામાં આવ્યું. પ્રાંતિજના મજરામાં જોગણી માતાજીનો નવીન મંદિરનો ચોથો પાટોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાયના મુવાડાના ઈસમને માર મારીને 84,500ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તલોદ વિજાપુરના ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ. રીબડાના માજી એમએલએ અને ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું નિધન. પીએમ મોદી જૂનમાં અમેરિકા જઈ શકે છે, વ્હાઇટ હાઉસ તરફથી બાઇડેનનું આમંત્રણ આવ્યું. નાણાકીય છેતરપિંડીના દરેક કેસમાં સીબીઆઈની જરૂર નથી, સુપ્રીમ કોર્ટ. ફરહાન હુસેન, જે માત્ર 26 વર્ષની ઉંમરે બની આઈએએસ, પરિવારમાં 14 અધિકારી છે. ફેક ન્યૂઝને રોકવી એ ચૂંટણી કરાવવા કરતા મોટો પડકાર, તરત જ વાયરલ થઈ જાય છે ઈસીઆઈ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.